જય સોનલમાં જય મોગલમાં મિત્રો, આજથી શરૂ થાય છે ચૈત્રી નવરાત્રિ. તો આપ સૌને ચૈત્રી નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ અને આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજે હું ને ભાઈ અમે બે જઈએ છીએ અમરેલી, અને સવારમાં જુઓ સૂરજનારાયણ ધીમે 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 નીકળે છે. જ્યોતિદાનજી જય માતાજી. આમ જુઓ ભાઈ થઈ ગયા છે કોટમાં તૈયાર, કારણ કે અત્યારમાં થોડીક ઠંડી હોય અને વાતાવરણ થોડુંક ઠંડુ હોય એટલે કોટ ને એવું પહેરવું પડે. તો હવે નીકળશું. હાલો હવે નીકળીએ. તો ફાઇનલી પૂગી ગયા છે અમરેલી સિવિલ હોસ્પિટલે. ભાઈ અત્યારે કેસ કઢવા ગયા છે. ટ્રાફિક જોવો ભાઈ અમરેલી સિવિલ હોસ્પિટલની. અત્યારે હું આવેલો જાઉં છું ને આમ જોવો મને દેખાય લાંબી લાઈન કેટલી છે અને હજી આ વધવામાં છે. જોવો ટ્રાફિક જોવો અત્યારમાં હજી 7:30 જેવું થયું છે અને એટલી બધી પબ્લિક આવી ગઈ છે. ફાઇનલી ભાઈ આવી ગયા છે. કેમ છે ભાઈ મજામાં? હવે જાહું ઘરે. રોકાવું નથી કહું છું. હાલો નીકળી. બપોરનો વાગી ગયો છે 1 અને અમરેલીથી ઘરે આવી ગયા છે અને હવે જમવા બેસી જઈએ છીએ બપોરા કરવા. જમવામાં છે રોટલી, ઊંધિયું છે, મિક્સ ઊંધિયું, છાશ, કાચી કેરી, ડુંગળી, પછી ગાજર અને કોળવું છે, અને મમ્મીએ સ્પેશિયલ બનાવી છે સુખડી. તો પહેલાં તો આપણે સુખડીને ટેસ્ટ કરીએ. પહેલાં નાની એવી થોડીક લઈને સુખડી ટેસ્ટ કરીએ કેવી છે. મમ્મીએ બનાવી છે મસ્ત છે સુખડી. ચાલો હરિહર કરવા. બપોરા કરી લઈએ. સુખડી બહુ મસ્ત બનાવી. પહેલાં તો જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં, હરિહર કરી લ્યો પેલા, પછી વાતો કરીશું. નિરાતે નિરાતે. આ ભાઈ જુઓ આવીને ટી શર્ટ પહેરી લીધું છે અને આ બધું ખાઈ ગયો. મમ્મી આ હુખડી બહુ મસ્ત બનાવી હતી. તાર પપ્પા કાજુ બદામ મેં મગાવ્યા હતા પણ ભૂલી ગયા હોય કોને ખબર, નકર આની માથે છોટા લાગે. નહીં ખાવ તો મસ્ત લાગે. ઉંમર પ્રમાણે છે ને પછે એ રીતે ખોરાક દે ને એટલે બાળકને કોઈ દિવસ કઈ ખાતું નથી. સરદાર બહુ સારું છે. કાલ સરદાર ને આ કાલ છે. કાલ સરદાર આવ્યું ને જીવણી માનો. સરદાર રાજકોટ રોડ માંથી રોડ બાબરે થી રાજકોટ જતા આવે છે. અહીંયા જીવણી માં થઈ ગયા પાકર ને જે માર્યો હતો ને ઊંધો પછાડી ફીર થાપ્યો હતો અને એનો ચૈત્ર સુદ બીજ ને લી નૈયા પરિવારના જે સારણ માં નૈયા અટક આવે છે. એ નૈયા પરિવારના કારણ કે ધાનસુરા પર નૈયા જે સારણ હતા ને જે આ જીવણીના બાપુ સિમોનમાં એના બાપુ ધાનસુરા પર નૈયા હતા ને એ પરિવારના બધા સભ્યો એના પરિવારના કુટુંબ બધા ગોઠી ભેગા થાય છે. તો હવે જોઈ છે જેવો માતાજી નો અંજળ કઈક વિચાર છું. તો પપ્પા ગયા હતા. હા મમ્મી જઈ આવ્યા છે, પપ્પાય જઈ આવ્યા છે. બહુ સારું, બહુ મજા આવે. જાડવા શિમોય માનું મંદિર મજા આવી જાય છે. ત્યાં ઓન ને એવું બધું હોય છે. હવે ઓમ બધું થાય છે. તો કાલ જવું હોય તો પર્યાન કરો. કાલ જવું હોય તો પર્યાન કરો. પપ્પા જીતો થઈને જાઓ. સવારથી હાથ સુધી ભવ્યાથી ભવ્ય આયોજન હવાર અને ભોજન ને ભોજન બધું ત્યાં વ્યવસ્થા ગોઠવેલી હોય છે. સ્વામિનારાયણ સંપ્રદાયના જે મહાન સંત છે ને એનો સંપૂર્ણ પૂરો ટેકો છે સરદારમાં કે તમારા કોઈ પણ મહેમાન રાજના વિદેશથી દેશથી આ ભારતના કે ગુજરાતના કે વિદેશના કોઈ જીવણીમાં ગોઠી આવે તો તમારે છે ને વિના સંકો છે. પણ સ્વામિનારાયણનું મંદિર છે ને એમાં તમે તમારે બધી વ્યવસ્થા છે એના માટે. જવું છે ભાઈ. ગરમી બહુ વધારે હતી. અમે અમરેલી થી આવ્યા ને લગભગ 40 ઉપર તો હશે તાપમાન, 40 ડિગ્રી ઉપર એટલી બધી ગરમી હતી. જ્યોતિદાનજી વાંચે છે પેપર. શું છે ભાઈ આજના પેપરમાં? રાજકોટમાં 40 ડિગ્રી તાપમાન સાથે. આપણે આજ એટલું હોય છે. આપણે આજ એટલું જ હોય છે. આપણે તો 41 એટલે 40 ની આસપાસ જ કહેવાય ને. રાજકોટ ની એરે જ હોય.
હું તાર ગરમી લાગી ને ગાડીમાં આવ્યા એટલે આજ લૂ બહુ લાગી. આજ ગયા દર વખતે એવી નથી લાગતી, આજે બહુ લાગે. સવારે ઠંડી હોય ને અત્યારે ગરમી. અત્યારે ગરમી. તો ભાઈ બીજી વાર નાહ્યા છે આજ, અને આ બાજુ મમ્મી બીજી વાર નાહ્યા છે. આમ જોવો એટલે પાણીનું સુખ છે એટલે વાંધો નહીં. પાણીનું સારું છે આપણે એટલે એ કંઈ ઉપાધિ નથી. નાહી લઈએ એટલે ગરમી ઓછી થઈ જાય. આજ તો બહુ વધારે હતી, ઘણી રાહત. આજ તો બહુ ગરમી હતી, તોય આપણે આ કેમિકલ પાથરું એટલે નકર તો અતિશય ગરમી લાગે. હું બાકી ઘઉંનું કામ પૂરું થઈ ગયું ને, ઘઉંનું કમ્પ્લીટ કરી નાખ્યું. કેવું થયું કે મેં પાણીની બહુ વાટ જોઈ સવારે, પોણા હાથે નળ આવે ને તમે કે અમરેલી, અને પછી મને એમ કે પાણી આવશે આવશે વાટ જોઈ, પણ પાણી આવ્યું જ નહીં. તો મારે એમ કે કાલ 4 વાગે આપ્યું હતું ને એટલે આજે નહીં આપ્યું હોય, પછી આપશે. તો જોયું ને મેં ઘડીક પહેલાં, ત્યારે પપ્પા ઉઠ્યા મોડા મોડા 8 વાગે. ઉઠીને મને કે આજ નળ નથી આવ્યો, મેં કીધું નહીં. ત્યાં કે કેમ છું, કે મેં તો વાલ બંધ કર્યો હતો. જ્યાં હું જોઉં ને ત્યાં તો વાલ બંધ, કેટલી વાટ જોઈ મેં એટલે પાણી આવ્યું જ નહીં. આવું છે બધું, પપ્પાએ વાલ બંધ કરી દીધો હતો, મમ્મીને એમ કે નળ નથી આવ્યા. પપ્પા આજ બીજી વાર નાહ્યા. કેમ પપ્પા ગરમી આજની બહુ વધારે છે? આજ તો ગરમી બહુ મને લાગે ને, એટલે આખી ઉનાળાની સીઝનમાં જ લાગે એટલો બધો આજ ગરમ. આજનો છે થોડોક પારો ઊંચો છે તાપમાનનો. મારે છે ને તાર મમ્મીને સવારે કેવું પડ્યું, મેં કેમ નળ નથી આવ્યો, અને ફળિયામાં થોડું ભીનું છે તોય ને નળીમાંથી જાય પાણી એટલે. તાર મમ્મી કે નળ આવ્યા જ નથી, પણ મેં કીધું વાલ ખુલ્લો છે બંધ, જાણે જોયું કે બંધ. મેં કીધું સાંજે બંધ કે ભૂલી ગયો. અને તે પછી અટાણે ઉનાળાની ગરમી, બીડીમાં 2 વાર નાહવા જોઈએ, અને બીજા દમનમાં કપડાં એટલા ધોવાના થાય, અને અત્યારે આ બધું થોડું ઘણું કામકાજ આ ધ્યાન હતું ને એમાં આવું ભૂલાઈ ગયું બધું ઘરના કામમાં. અને કાલ તમે સરદારનું કહેતા હતા તો કાલ જવાના છો? કાલે મારી ઈચ્છા છે ચૈત્ર સુદ બીજ છે ને બીજું નોરતું ગણાય ખરેખર આસુ મહિનાના અને ચૈત્ર મહિનાના મુખ્ય. આમ તો 4 નવરાત્રી કહે છે, પણ મુખ્ય 2 નવરાત્રી ચૈત્ર સુદ એકમથી નોંધ. જે નવમી જે આવે છે ને, નવમું નોરતું એ રામનવમી. બરોબર, રામનો જન્મ છે એ ભગવાનનો જન્મ, એ નવમી નવમું નોરતું છે. એ રીતે આસુ 1 થી 9 એકમ આસો સુધી, એકમથી દશેરા સુધીનો જે આપણે અત્યારે બધાએ અનુભવીએ છીએ અને એ ઉજવીએ છીએ. તો આવી રીતના નવરાત્રા અત્યારે શરૂ થઈ ગયા છે, આજે 1લો દિવસ છે. વળી મા મોગલનો મંગળવાર છે, અને મંગળવારે 1લું નોરતું એટલે પછી એમાં કાંઈ ઘટે નહીં. હા બરોબર છે, માવડી તો એવી છે દયાળુ સમરથ. હા એટલે આજ 1લું નોરતું છે, એમાં અનેક જગ્યાએ માના ગુણગાન આજથી શરૂ થઈ ગયા ગાવાના. એમાં અમારા ભાઈ કીર્તિદાનભાઈ ગઢવી અને અમારો ગઢનો જે ઘેઘોલ ઢંકો કરતો અમારો કળાયેલ મોર રાજભા ગઢવી છે ને, એ પણ ત્યાં આવવાના છે. હાલ પાણીધરા ગામ છે અને વેરાવળની આ બાજુ આવેલું છે આઈબેલીધામ પાણીધરા. પાણીધરામાં પ્રોગ્રામ છે રાજભાનો કીર્તિદાનનો, એ આવ્યું હતું મારે ફોનમાં. એટલે ત્યાં જવાના છો? ત્યાં પાણીધરા તો અત્યારે કેમ જવું, કારણ કે આજનો કાર્યક્રમ છે, પણ પાણીધરા નહીં જવાય. પણ મારી ઈચ્છા એમ છે કે આવતીકાલે સરદાર જ્યાં બાકરખાનને ઊંધો પછાડી પીર થાપ્યો હતો, એવી મા જીવણી કે જે પુનરવતારમાં પાછા કચ્છ વિસ્તારમાં બીજો જન્મ લીધો અને અહીં જવું કહેવાના, એ જીવણીમાં અને મૂળ સિમોયમાં, આ સિમોયમાંનો જે સ્થળ છે જ્યાં મૈયારા કરવા આવતા હતા બાપુ ધાના બાપુ નહીં, અને માતાજી ભેગા આવ્યા 11 વર્ષની ઉંમર, અને પછી માતાજીને કીધું માટે તારે નથી આવવું બાપા મારી ભેગું, પણ છતાંય આવ્યા. અને આવી રીતનો આ એક બનાવ બન્યો, એ તો ઇતિહાસને ચોપડે કંડારી દીધેલો છે, અને લોકોને મુખે પણ સાંભળવા મળે છે. એ આપ સૌ જાણો છો. જય માતાજી, જય શ્રી જય માતાજી. તો આજના વ્લોગમાં આટલું જ છે. લાઇક કરીને શેર કરી દો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ કરી દો. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. સબસ્ક્રાઇબ કરી દેજો, ભૂલતા નહીં.